હાય મિત્રો તમે કેમ છો મારું નામ છે એઝવેન ધેંગ અને આ વિડીયોમાં હોકન ફેડરેશન પાર્કમાં હતો હું અને પલક તમને જે રોજ બોલી શકાય એવા બધા શબ્દો અને વાક્યો શીખવાડવાના છીએ તમે આજે ઘણા બધા શબ્દો અને વાક્યો શીખી શકશો જેમ કે માય નેમ ઇઝ મારું નામ એઝવેન છે આઈ લીવ ઇન હું કેલગરીમાં રહું છું હું કેલગરીમાં રહું છું આઈ લાઈક મને ગમે છે આઈ એમ બોર્ન એન મારો જન્મ કેલગરીમાં થયો અને આઈ સ્પીક આઈ સ્પીક ઇંગ્લિશ આઈ સ્પીક ગુજરાતી મને ગુજરાતી આવડે છે અથવા મને અંગ્રેજી આવડે છે તો ચાલો હવે આપણે શરૂ કરીએ નામ છે અને તમે અહીંયા રહો છો હા હું રહું છું અહીંયા અને તમે અહીંયા કામ કરો છો કે અહીંયા કેલગરીમાં શું કરો છો હું કેલગીરીમાં કામ કરું છું આઈકિયામાં કિચન ડિઝાઇનર તરીકે કામ કરું છું અચ્છા ને એ કામ તમને ગમે છે હા મને બહુ ગમે છે ડિઝાઇનિંગ પહેલેથી જ ગમે છે ઓકે અને તમે તમારો તમારો જન્મ અહીંયા કેરેલામાં થયો ના મારો જન્મ ઇન્ડિયામાં થયો ગુજરાતમાં ઓકે ગુજરાત કયા શહેરમાં ગુજરાતમાં અમરેલી કરીને એક નાનકડો જિલ્લો છે ત્યાં મારો જન્મ થયો ઓકે અને તમે કેનેડા તમે કેનેડા ક્યારે આવ્યા હું કેનેડા બે હજાર સત્તર સેવન્ટીનમાં હું અહીંયા આવી સ્ટુડન્ટ વિઝા સ્ટુડન્ટ વિઝા ઓકે એટલે તમે હજી સ્ટડી કરો છો કેનેડામાં કે ખાલી કામ કરો છો હું મારું સ્ટડી પતી ગયું મારું સ્ટડી લાસ્ટ યર પત્યું અને એના પછી હું ફૂલ ટાઈમ કામ જ કરું છું ઓકે અને તમે શું સ્ટડી કર્યું આમ સ્ટડીમાં મેં કિચન અને બાથ ડિઝાઇનનું સ્પેશિયલાઇઝેશન કર્યું તો એમાં વન યરનું પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું અને પછી મેં એક એક્સ્ટ્રા કોર્સ લીધો જેમાં હું એક્સેલ અને એવી બધી વસ્તુઓમાં થોડુંક વધારે શીખી તો તમને ઇંગ્લિશ આવડે છે અંગ્રેજી આવડે છે ગુજરાતી આવડે છે હિન્દી બી આવડતું હશે હા અને બીજી ભાષા આવડે છે કે નહીં ના મને ત્રણ ભાષા સારી રીતના આવડે છે ઇંગ્લિશ ગુજરાતી અને હિન્દી અને ત્રણેય હું લખી શકું છું બોલી શકું છું ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં હતી તો નાનપણથી જ અંગ્રેજી વધારે સારું શીખી અને ત્રીજા કે ચોથા ધોરણથી હું ગુજરાતી વધારે સારું લખતા અને બોલતા શીખી તો હિન્દી તમે કેવી રીતે શીખ્યા લખતા વાંચતા એ અમારો એક સબ્જેક્ટ હતો સ્કૂલમાં એક્સ્ટ્રા સબ્જેક્ટ તો મેં હિન્દી તરી સબ્જેક્ટ તરીકે લીધો હતો અને મારી મમ્મી પણ હિન્દીમાં બહુ જ સારી છે તો એમનાથી પણ થોડું અને થોડું સ્કૂલથી ઓકે એટલે ઇન્ડિયામાં લોકો એ લોકો ગુજરાતી મીડિયમમાં ભણે છે ઇંગ્લિશ મીડિયમ ભણે છે અથવા હિન્દી મીડિયમમાં આમ અગર ગુજરાતની વાત કરું તો વધારે લોકો ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમમાં ભણે છે કારણ કે હિન્દી મીડિયમ એટલું નથી પણ હવેની જનરેશનમાં ઇંગ્લિશ મીડિયમ વધારે પ્રિફર કરે છે લોકો અને ગુજરાતી ક્યાંક ને ક્યાંક ઓછું થતું ગયું છે તો આ હતા રોજ બોલી શકાય એવા શબ્દો અને વાક્યો આ વિડીયો તમારા બધા જ દોસ્તો જોડે શેર કરજો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય બાય આવજો